દાર્જિલિંગમાં અલગ ગોરખા લેન્ડની ની માંગ ને લઈને આંદોલન કરી રહેલા ગોરખા ગોરખા જનમુક્તિ મોરચાના નેતાઓને ત્યાં પોલીસે પાડેલા બાદ હિંસક પ્રદર્શન વધુ ભડક્યો છે આ દરોડાથી ભડકેલા સમર્થકોએ દાર્જિલિંગમાં એક પોલીસ સ્ટેશનને ને પણ સળગાવી દીધું હતું આ ઉપરાંત અનેક ખાનગી વાહનોને આગ ચાંપવામાં આવી હોવાની પણ ઘટના સામે આવે છે પોલીસે આજે સવારે ગોરખા જનમુક્તિ મોરચાના ચીફ બિમલ ગુરંગા ઓફિસ પર દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન પોલીસને મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા જેના કારણે પોલીસે બિમલ ગુરંગા ઉપરાંત કરુણ ગુરંગની પણ ધરપકડ કરી હતી દરમિયાન સ્થિતિને ધ્યાનમાં રાખીને દાર્જિલિંગની તમામ શાળા અને કોલેજોને બંધ કરી દેવામાં આવી છે પોલીસની કાર્યવાહી બાદ હિંસા વધુ ભડકી છે અને હિંસક પ્રદર્શનોને કાબૂમાં લેવા માટે પોલીસે મોટા પ્રમાણમાં લાઠીચાર્જ કરવાની અને ટીયર ગેસ છોડવાની ફરજ પાડી હતી ઉશ્કેરાયેલા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને સ્થાનિક સરકાર તેમજ પોલીસ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે પોલીસે પણ કડક કાર્યવાહી કરીને પટલાભાસમાં જનમુક્તિ મોરચાના કાર્યાલયને સીલ કરી દીધું છે મહત્વનું છે કે દાર્જિલિંગમાં ચાલી રહેલ આ વિરોધ પ્રદર્શન દરમિયાન રાજકીય કાવાદાવા પણ ચાલી રહ્યા છે રાજ્યની જીએનએલએફ પાર્ટીએ આ આંદોલનમાં ગોરખા જનમુક્તિ મોરચા સાથે હાથ મિલાવ્યો છે અને ટીએમસી સાથે પોતાનું ગઠબંધન તોડી નાખ્યું છે આ ગઠબંધનથી ઉત્સાહિત ગોરખા જનમુક્તિ મોરચાના પ્રમુખ બિમલ ગુરંગે અલગ ગોરખા લેન્ડની માંગ સાથેના આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ધમકી આપી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ